હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો સૌથી પહેલા તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો. તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. અને આજે તમે જે લોકો કમેન્ટ કરી હતી કે ભાઈ કેનેડામાં બેંક એકાઉન્ટ કઈ રીતે ઓપન કરવું, તો એ કમેન્ટને ધ્યાનમાં રાખીને હું થોડી બેઝિક માહિતી આપીશ કે તમે જો એઝ એ ન્યૂ કોમર્સ કેનેડા આવતા હોય તો કેનેડામાં કઈ રીતે બેંકનું એકાઉન્ટ ઓપન કરવાનું અને કઈ બેંક સિલેક્શન, એ બધું ડોક્યુમેન્ટ કયા જોશે. તો વિડીયો આખો ડિટેલમાં જોજો તો તમને પૂરી આખી માહિતી મળી રહે. અને જો તમે મારી ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયો શેર જરૂરથી કરજો કે બીજાને પણ માહિતી મળી રહે. તો કેનેડામાં જો તમે એઝ એ ન્યૂ કોમર્સ તમે આવ્યા હોય તો કેનેડામાં બેંક એકાઉન્ટ કઈ રીતે ઓપન કરવું, તો એના અમુક જે મુદ્દા છે એ પહેલા હું તમને કહું કે સૌથી પહેલા બેંક સિલેક્શન, પછી બેંકનું એકાઉન્ટ કઈ રીતે ઓપન કરવું, પછી કઈ ટાઈપનું એકાઉન્ટ ઓપન કરવું, પછી બેંક કોઈ ચાર્જ કરે ખરા, પછી ક્રેડિટ કાર્ડ મળે કે નહીં, બરાબર. તો આ બધી વાત આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલા તો તમારે બેંકનું સિલેક્શન કરવાનું, કે અહીંયા બહુ બધી બેંક છે, લાઈક સીઆઈબીસી છે, આરબીસી, ટીડી, સ્કોશિયા બેંક, બીએમઓ, આ બધી બેંકો અહીંયા કેનેડામાં છે. તો તમે અહીંયા ગમે તે બેંકમાં તમે એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. તમારે કોઈ ઘરની બાજુમાં કોઈ પ્લાઝા હોય ત્યાં નજીકમાં જે બેંક હોય ત્યાં બી તમે કરાવી શકો છો. ઇન શોર્ટ, તમે તમારી પસંદગીની કોઈ બી બેંકમાં તમે એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. તો તમે એ વિચારો કે ભાઈ આટલી બધી બેંક છે તો આમાંથી કઈ રીતે આપણે સિલેક્શન કરવું. તો એમાં કેવું હોય છે કે અત્યારે એઝ એ ન્યૂ કમર આપણે આવ્યા હોઈએ તો અહીંયા બેંકો દ્વારા અમુક અમુક સ્કીમ ચાલતી હોય છે. અત્યારે જસ્ટ જ્યારે હું પહેલા આવી હતી ત્યારે આરબીસીની સ્કીમ હતી કે એપલની વોચ એ લોકો આપતા હતા. અત્યારે આઈપેડની સ્કીમ ચાલી રહી હતી. પછી જે સીઆઈબીસી છે તો સીઆઈબીસીની અંદર પણ એઝ એ ન્યૂ કોમર્સ જો તમે કોઈને રેફર કરો બરાબર, તો રેફર કરવા વાળાને પણ $50 મળે અને તમને પણ મળે. અને એઝ એ અમુક કન્ડિશન હોય છે કે તમારે ડાયરેક્ટ ડિપોઝિટ તમારા એકાઉન્ટમાં 2 આવી જોઈએ અને તમે એમાંથી 2 બિલ પે કરવા જોઈએ. જો એ કન્ડિશન તમે ફુલફિલ કરો તો તમને આ લાભ મળી શકે. એટલે કહેવાનો મતલબ કે અલગ અલગ બેંક તરફથી આવી અમુક અમુક સ્કીમો હોય છે તો તમે એ પણ તપાસ કરી શકો અને એ રીતે પણ તમે બેંક ચૂઝ કરી શકો. પછી બીજી વસ્તુ કે અમુક શું કે અમુક બેંક વાળા તમે જાઓ ને એટલે તમને એમ કે ભાઈ તમારે વર્ષ સુધી ટ્રાન્ઝેક્શન ફ્રી, બરાબર. કોઈ બી ટ્રાન્ઝેક્શન તમે કરો કે તમે ડેબિટ કાર્ડમાંથી પૈસા તમે વિધડ્રો કરો તો એ ટ્રાન્ઝેક્શન અમુક કોઈ બેંકમાં વર્ષ સુધી ફ્રી હોય છે, કોઈ બેંકમાં 2 વર્ષ એઝ એ ન્યૂ કમર. એટલે એઝ પર બેંક રૂલ અને સ્કીમ એ રીતે હોય છે. તો એ પણ તમારે તપાસ કરવાનું. પછી તમે બેંક નક્કી કરી લીધી પછી તમારે ડોક્યુમેન્ટ કયા લઈ જવાના જોડે, અને ડોક્યુમેન્ટ હું તમને જોડે જોડે કહી દઉં વાત નીકળી છે. તો ડોક્યુમેન્ટ્સમાં તમારે સીન નંબર જો તમે લીધો હોય એટલે સીન નંબર તો તમારે જોશે જ. એટલે તમે આપણે સૌથી પહેલા આપણે કેનેડામાં આવીએ તો સૌથી પહેલા તો આપણે સીન નંબર જ લઈ લેવાનો. એટલે સીન નંબર લઈ જવાનો. પછી પીઆર કાર્ડ તો એઝ એ નવા હોય તો પીઆર કાર્ડ તો લગભગ ના હોય તો એની જગ્યાએ તમે સીઓપીઆર પણ લઈ જઈ શકો. એટલે તમારે સીઓપીઆર લઈ જવાનો. પછી જો તમે વર્ક પરમિટ ઉપર હોય તો તમારી જે ઓરિજિનલ વર્ક પરમિટ જે તમને અહીંયા એરપોર્ટ ઉપર ઇમિગ્રેશનમાં મળી હોય એ વર્ક પરમિટ લઈ જવાની અને તમારો પાસપોર્ટ. તો આટલા ડોક્યુમેન્ટ તમારે જ્યારે એકાઉન્ટ ઓપન કરો ત્યારે તમારે લઈ જવાના. હવે તમને ડોક્યુમેન્ટની વાત કરી દીધી, આપણે બેંક પણ સિલેક્ટ થઈ ગઈ. હવે તમારે બેંકમાં તમારે કોલ કરવાનો કે ભાઈ આમાં 2 ટાઈપનું હોય છે. ઘણી વખત કેવું હોય છે કે તમે ડાયરેક્ટ બેંકમાં જતા રહો વોકિંગમાં તો ત્યાં આગળ એમની પાસે જો સમય હોય તો તમને તાત્કાલિક એ લોકો એકાઉન્ટ ઓપન કરી આપતા હોય છે, નહીતર તમારે એપોઇન્ટમેન્ટ લઈને જવાનું હોય છે. તો નજીકની બેંક હોય તો તમે ધારો કે એઝ એ નવા ન્યૂ કમર આવ્યા હોય તો તમે ડાયરેક્ટ બેંકમાં તપાસ કરી જુઓ. જો એમની પાસે કોઈ રિપ્રેઝેન્ટેટિવ હોય, એમની પાસે ટાઈમ હોય
તો તમને ત્યાં વોકિંગમાં પણ તમારું બેંક એકાઉન્ટ ઓપન કરી આપે. તમે ડોક્યુમેન્ટ બધા મેં કીધા એ લઈને જવાના, અને કાં તો પછી તમે આવતાની સાથે તમે પેલા બેંકમાં કોલ કરીને એપોઇન્ટમેન્ટ લઈને આવવાનું કે ભાઈ હું એઝ એ ન્યૂ કમર છું, મારે તમારી બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવવું છે, તો મને ક્યારે સમય તમે આપશો, તો એ એપોઇન્ટમેન્ટ આપે એ તારીખે તમારે પહોંચી જવાનું ડોક્યુમેન્ટ લઈને. બરાબર, આ બધું થઈ ગયું. હવે બેંકમાં જાઓ એટલે એ લોકો તમને ડિટેલમાં માહિતી આપે જ છે. તમે આપણે નવા હોઈએ તો આપણને સ્વાભાવિક છે કે આપણને બધી માહિતીની ખબર ન હોય, તો એ લોકો તમને આરામથી બધું વ્યવસ્થિત તમને સમજાવશે. પણ હું તમને તો પણ હું તમને થોડી ઉપર ઉપર માહિતી આપી દઉં કે બેંકમાં બે ટાઈપના એકાઉન્ટ હોય છે, ચેકિંગ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ. તો ચેકિંગ એકાઉન્ટમાં એવું હોય છે કે તમારે રોજબરોજના જે ટ્રાન્ઝેક્શન હોય, તમે કોઈને ટ્રાન્સફર કર્યા હોય, કોઈને તમારી સેલરી મંથલી આવે, પછી તમે કોઈ બિલ પે કરવા, ફોન બિલ ને જે આપણે બિલ પે કરતા હોય એ, કોઈ આપણે તમે શોપિંગ કરો ડેબિટ કાર્ડથી, બરાબર, તો એ બધા જે ટ્રાન્ઝેક્શન છે એ ચેકિંગમાંથી થાય. અને સેવિંગ્સમાં જો તમારી પાસે પૈસા બચ્યા હોય તો તમે એમાં સેવિંગ્સ કરી શકો છો. હવે તમારે જો સેવિંગ્સ એકાઉન્ટમાંથી જો તમે કોઈને ટ્રાન્સફર કરશો તો તમને ચાર્જ લાગશે, ફી લાગશે. પણ તમારે જો કોઈને ટ્રાન્સફર કરવા હોય તો તમારે ચેકિંગ એકાઉન્ટમાંથી જ તમારે ટ્રાન્સફર કરવાના. અને અહીંયા કેવું હોય છે કે તમારું એક ઈમેલ એડ્રેસ હોય છે, તમારે બેંકમાં આપી દેવાનું. હવે ફોર એક્ઝામ્પલ હું છું, બરાબર, તો મારે ફોર એક્ઝામ્પલ મારા બ્રધરને પૈસા ટ્રાન્સફર કરવા છે, તો મારા એકાઉન્ટમાં જે એ લોકો મોબાઈલ એપ હોય છે એમાંથી એનું ઈમેલ એડ્રેસ હું નાખું અને ચેકિંગ સિલેક્ટ કરું અને અમાઉન્ટ સિલેક્ટ કરું, એટલે ડાયરેક્ટ એના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય. એટલે એ લોકો તમારું ઈમેલ એડ્રેસ પણ માગશે, એટલે એમાંથી તમે ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન આસાનીથી ટ્રાન્સફર કરી શકો છો. બરાબર, તો આ એક છે ટ્રાન્સફર કરવાનું, અને તમારે ચેકિંગમાંથી કરવાનું, તો તમારે ચાર્જ ન લાગે. પછી બીજા જે આપણે બેંકિંગ ચાર્જ ગણીએ તો અહીંયા બેંક ચાર્જ લેતી હોય છે ટ્રાન્ઝેક્શનના, બરાબર. પણ અમુક બેંક, મેં જે આગળ કીધું કે ન્યૂ કોમર્સને એવી રીતે સ્કીમ ચાલતી હોય તો તમને ફ્રીમાં મળે કે ભાઈ તમારે વર્ષ સુધી તમારે કોઈ ટ્રાન્ઝેક્શન ફી નહીં લાગે એ ટાઈપનું. બાકી અહીંયા બેંકિંગ જે છે એ ચાર્જ લેતી હોય છે, તમે ટ્રાન્ઝેક્શન કરશો એ પ્રમાણે તમને ચાર્જ કરશે. પછી તમારે અમુક મની વિડ્રોલની પણ લિમિટ હોય છે કે તમે એટીએમમાંથી આટલા ડોલર જ તમે વિડ્રો પર ડે કરી શકો, બરાબર, એમાં પણ લિમિટ હોય છે. હવે આપણે વાત કરીએ કે ક્રેડિટ કાર્ડની, તો આપણે એવું વિચારીએ કે ભાઈ એઝ એ ન્યૂ કમર્સ આપણે આવ્યા હોય તો આપણને ક્રેડિટ કાર્ડ આપે કે નહીં. કારણ કે ઇન્ડિયામાં કેવું હતું કે આપણે ક્રેડિટ કાર્ડ આપણી સેલેરી જોવે, આપણી બધું બેકગ્રાઉન્ડ જોવે, આપણા ઘરે ફોન કરે, આપણી તપાસ કરે, બરાબર, પછી આપણને ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરે. અહીંયા એવું નથી, અહીંયા તમે ન્યૂ કમર આપણે એકાઉન્ટ ઓપન કરાવીએ એની સાથે જ તમને મિનિમમ $1,000ની ક્રેડિટ કાર્ડ તો તમને આપી જ દે છે એ લોકો, બરાબર. તમારે જે ઘરનું તમારું એડ્રેસ હોય એ ઘરે તમને લગભગ 10 થી 15 દિવસમાં ક્રેડિટ કાર્ડ તમને કુરિયરમાં આવી જશે, ડેબિટ કાર્ડ તો તમને ત્યાં જ આપી દેશે, બરાબર. એટલે ક્રેડિટ તો તમને મિનિમમ એટલી મળે જ છે, પણ જો તમે એઝ એ પીઆર થઈને આવ્યા હોય તો તમને અપ ટુ 2,000ની પણ લિમિટ આપતા હોય છે. અને તમારી પછી જેમ જેમ તમે જૂના થાઓ, તમે ક્રેડિટ કાર્ડ યુઝ કર્યું હોય, એના બિલ તમે કેટલી ટાઈમમાં તમે પે કરો છો, બરાબર, એની તમારી ક્રેડિટ હિસ્ટ્રી જેમ બને એમ પછી તમારી ક્રેડિટ લિમિટ પણ ઓટોમેટિક વધી જતી હોય છે. ધારો કે 1,000ની લિમિટ હોય, પછી ડાયરેક્ટ તમને 3,500ની લિમિટ કરી આપે, એટલે તમે જે રીતે બિલ પે કરો એ રીતે તમારી ક્રેડિટ પણ એ લોકો લિમિટ વધારી દે છે. તો આ જે છે એ મેં તમને ઓવરઓલ આખો કીધું કે ભાઈ, અને તમે જો ત્યાં આગળ બી જશો ને તો તમને અમુક જે રિપ્રેઝન્ટેટિવ હોય, તમારે કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે એને પણ પૂછી શકો છો. એ લોકો તમને આસાનીથી બધું સમજાવતા હોય છે કે ભાઈ કેટલી લિમિટ છે, આ પોઈન્ટ છે, આ રીતનું બધું ડિટેલમાં તમને તમારું બેંકનું એકાઉન્ટ ઓપન થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો. તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.